दर वर्ष वन विभाग द्वारा विविध तड़ाव में पक्षी गणतरी हाथ धरवामां आवे छे, जेना भाग रूपे आ वर्षे पण गीर सोमनाथना नाना वाड़ा तड़ाव, सोड़व तड़ाव, संतेश्वर अने राता तड़ाव सहितना विविध तड़ावमां वन विभाग अने प्रकृति प्रेमीओ द्वारा पक्षी गणतरी हाथ धराई हती। वन विभाग द्वारा अलग अलग त्रण टीमों बनावी अलग अलग तड़ावमां पक्षी गणतरी हाथ धरवामां आवी हती। पक्षी गणतरी दरमियान सोड़व तड़ावमां फ्लेमिंगो, पेलिकनट, नकटो, चमचो, नानी डुबकी, मोटी डुबकी, करकरो अने कुंज सहित 30 થી 35 प्रजातिना पक्षी तड़ावमां जोवा मळ्या, जेमां 15 थी वधारे विदेशी प्रजातिना पक्षी पण जोवा मळ्या छे, जेम के फ्लेमिंगो, पेलिकन, क्रेन, क्रूट, स्पोनबिल, पोसाळ, गजपाव, व्हाइट आईपीच, नीलशर अने कोमकड़ सहित 15 थी वधारे विदेशी प्रजाति जोवा मळ्या हता। ज्यारे गुजरातमां जोवा मळता अनेक जळचर पक्षीओ पण जोवा मळ्या छे। दर वर्षे हजारो लाखोनी संख्यामां विदेशी पक्षीओ गीर सोमनाथ जिल्लाना तळાવના મહેમાન બને છે, જે ટુરિસ્ટોના આકર્ષણનું કેન્દ્ર બને છે। અહીં સમુદ્ર અને તળાવો નજીક હોવાથી મીઠા અને ખારું પાણી મિક્સ થાય છે, જેથી તળાવમાં પુષ્કળ પ્રમાણમાં માછલી મળી રહે છે, જેના કારણે યાયાવર પક્ષીઓ અહીં શિયાળો ગાળવા આવે છે। વિદેશથી આવનારી કુંજ ગુજરાતમાં થતી મગફળીના પાક લણવા સમયે આવે છે, તેમજ પેલિકન અને ફ્લેમિંગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે। અમારા ગીર પશ્ચિમ વન વિભાગ તરફથી 17 અને 18 તારીખે પક્ષી ગણતરીનું આયોજન રાખેલું હતું, તો અમારો સ્ટાફ તથા એનજીઓ જિગ્નેશભાઈ છે, ગોસ્વામી સાહેબ છે અને બીજા એક ભાઈ છે, એ ત્રણ દ્વારા અમને ખૂબ સહકાર મળ્યો છે અને ત્રણ વિસ્તાર નોખા પડે છે એટલે અમે ત્રણ ટીમ પાડવામાં આવેલી હતી। એક છે સોડમ બંધારા વિસ્તાર, ન્યાય એક ટીમ હતી, એક નાનાવાડા વિસ્તાર છે, ન્યાય એક ટીમને મોકલાવી હતી અને એક સરખડી વિસ્તાર છે તો ન્યાય તો એક ટીમને મોકલાવી હતી। કાલે એક પહેલા તબક્કાનું જે ગણતરી હતી એ પૂર્ણ કરી હતી અને બીજા તબક્કાની ગણતરી આજે ચાલુ કરી છે। કેટલી પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા છે? અમે બધા સાથે મળીને ગણતરી કરી, એમાં 25 થી 26 પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે અને બીજી પ્રજાતિ અમે જોઈ રહ્યા, જો મળે તો વધારો થશે। પક્ષી ગણતરીની અંદર બે તબક્કાની અંદર આ પક્ષી ગણતરી કરવામાં આવી છે। ગઈકાલે એટલે કે 17 તારીખે આ પક્ષી ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી। સવારના વહેલી સવારના શરૂઆત કરી 6:30-7 વાગ્યાથી આ પક્ષીની ગણતરીની શરૂઆત કરી હતી અને અલગ અલગ 3 વેટલેન્ડોને આની અંદર આવરવામાં આવી છે, જેમાં સરખડીનો વિસ્તાર છે, નાનાવાડા વિસ્તાર છે અને સોડમ બંધારાનો જે વિસ્તાર છે ત્યાં પક્ષી ગણતરી કરવાની શરૂઆત કરી હતી અને એની અંદર